गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? मजा मने? तो अत्यार सुधी में तमने 10 बंधारणीय दाखलो अथवा स्ट्रक्चरल प्रॉब्लम करावी दीधुं छे। आजे आपणे जोईए कि कोई पण कार्बोक्सिलिक एसिड होय, दाखला तरीके आर CH2CHOH એમાં હાઇડ્રોક્સી સમૂહ હોય અલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સી હોય અને બાજુના સમૂહ ઉપર કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ હોય તો એને જ્યારે આપણે ગરમ કરીએ તો અલ્લોલ સંગનન પ્રક્રિયાનો જેમ એક કાર્બન ઉપરથી હાઇડ્રોક્સી સમૂહ અને બીજા કાર્બન ઉપરથી પ્રોટોન એક પ્રકારના ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય આ ડિહાઇડ્રેશન પ્રક્રિયાથી આમાંથી OH આમાંથી એક હાઇડ્રોજન અને આના જે ઇલેક્ટ્રોન યુગમ છે આ કાર્બન સાથે જોડાય એમાંથી આ કહેવાય સંતૃપ્ત એસિડ, એને શું કહેવામાં આવે છે? સેચ્યુરેટેડ એસિડ કાર્બોક્સિલિક એસિડ, અને એમાંથી શું બનશે? આર CH એક ત્યાંથી એચ પ્લસ દૂર થાય એટલે ઇલેક્ટ્રોન યુગમ અહીંયા જોડાશે, તો અહીંયા શું આવશે? સિગ્મા બંધની જગ્યા ડબલ બોન્ડ ટુ ડબલ બોન્ડ CH COH, એટલે અસંતૃપ્ત એસિડ માંથી શું બનશે? અસંતૃપ્ત એસિડ. તો આ છે ક્રિયાશીલ, આ છે ફંક્શનલ ગ્રુપ, એટલે આ કાર્બન થાય અલ્ફા ને આ થાય બીટા. તો આને કહેવામાં આવે છે અલ્ફા કોમા બીટા અસંતૃપ્ત એસિડ. અસંતૃપ્ત એસિડ હોય અને એને જયારે બ્રોમિન સાથે પ્રક્રિયા કરો Br2 બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો આને કહેવામાં આવે છે અલ્કેન સંયોજન, એટલે એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. શું થશે? યોગશીલ પ્રક્રિયા થાય, એનામાંથી બ્રોમો વિકોન મળે. તમે જ્યારે પ્રેક્ટિકલ F5 માં પહેલા સેમેસ્ટરમાં કરતા હતા સંતૃપ્તા કસોટી માટે, તો જ્યારે સંતૃપ્ત સંયોજન હોય તો રંગ દૂર થાય નહીં, અથવા અસંતૃપ્ત સંયોજન હોય તો રંગ દૂર થાય અને પીળા રંગનો અવક્ષેપ મળે, એ પદાર્થને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત. એટલે બ્રોમિન છે બંને કાર્બન સાથે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો અહીંયા માઇનસ ચાર્જ આવે, અહીંયા પ્લસ આવે, એક Br છે આ કાર્બન સાથે જોડાય Br- અને એક Br+ આની સાથે જોડાય, એમાંથી અસંતૃપ્ત એસિડમાંથી શું બનશે? સંતૃપ્ત સંયોજન બને, એટલે શું બનશે? આર CH CH COH. આ છે એક એક બ્રોમિન બંને કાર્બન સાથે જોડાય તો Br અને Br, આ છે ક્રિયાશીલ થાય તો 1 2 3, તો શું આપણને મળશે? ડાયબ્રોમો ડેરિવેટિવ ઉત્પન્ન બને, ડાયબ્રોમો ઉત્પન્ન મળે. આનું અસંતૃપ્ત એસિડ હોય એનું KMnO4 વડે ઓક્સિડેશન કરો, KMnO4 વડે ઓક્સિડેશન કરો તો જ્યાં મિથાઇન મિથિલિન અથવા મિથાઇલ સમૂહ હોય તો એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. અહીંયાથી જે મિથાઇલ સંયોજન છે આ કાર્બોક્સિલિક એસિડ બનાવશે, અહીંયાથી CO2 અને H2O બને, એમાંથી શું બનશે? મોનો કાર્બોક્સિલિક એસિડ RCOOH, જ્યાં આર આપણે લઈ શકીએ અલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, તો આમાંથી શું બને છે? મોનો કાર્બોક્સિલિક એસિડ
मोनो कार्बोक्सिलिक एसिड ना मोनो कार्बोक्सिलिक एसिड हो एने नो लिथियम अल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन करिए लिथियम हाइड्राइड वडे शू करवानुं छे रिडक्शन रिडक्शन करिए तो कार्बोक्सिलिक एसिड छे शुमां रूपांतर थाय प्राथमिक अल्कोहोल मां एटले शुं आवशे आर सी एच टू ओ एच तो आने शुं कहेवामां आवे छे प्राथमिक अल्कोहोल प्राथमिक अल्कोहोल पर आ मोनो कार्बोक्सिलिक एसिड ने जारे तमे सोडा लाइम साथे गरम करो सोडा लाइम साथे गरम करो तेमाथी डी कार्बोक्सिलेशन प्रक्रिया थाय माइनस सीओ टू दूर थाय तो आ छे सोडा लाइम साथे गरम करता सोडा लाइम જ્યારે બી કાર્બોક્સિલિક એસિડ હોય ને સોડા લાઇમ સાથે ગરમ કરીએ તો શું થશે ડી કાર્બોક્સિલેશન થાય આ સીઓ ટુ દૂર થાય માઇનસ સીઓ ટુ તેમાંથી હાઇડ્રોકાર્બન બને એ એલિફેટિક સંયોજન હોય અહીંયા આ છે એલિફેટિક હોય તેમાંથી શું બનશે આલ્કેન બને પર આર છે જ્યારે ફિનાઇલ અથવા એરાઇલ સમૂહ હોય તેમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન બને આને ગરમ કરતા શું બનશે આ હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાશે આમાંથી બને આર એચ આ છે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન બરોબર આ ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ दाखलो नंबर 11 तो आपणे जोईए दाखलो नंबर 11 एक कार्बनिक एक कार्बनिक संयोजन ए कार्बनिक संयोजन ए C9H10O3 ने गरम કરવાથી 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 અસંતૃપ્ત 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 કાર્બોક્સિલિક એસિડ બી અસંતૃપ્ત કાર્બોક્સિલિક कार्बोक्सिलिक एसिड बी सी नाइन एच एट ओ टू बने छे जेनी ब्रोमीन साथे प्रक्रिया करवाथी संयोजन सी C9 संयोजन सी C9 H8
ओ टू बी आर टू बने छे। आ उपरांत संयोजन बी नो ऑक्सीडेशन करवाथी मोनो कार्बोक्सिलिक एसिड मळे छे। मोनोकार्बोक्सिलिक एसिड डी मळे छे। डी नो लिथियम अल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन करता बेंजील अल्कोहल मळे छे। तो संयोजन A, B, C અને D ના બંધારણીય સૂત્ર દર્શાવી બંધારણીય સૂત્ર દર્શાવી પ્રક્રિયા સમજાવો તો આપણે સોલ્વ કરવાનું છે। તો એક કાર્બનિક સંયોજન A એનું અનુસૂત્ર આપેલું છે C9H10O3 ને શું કરવાનું છે ગરમ કરવાથી અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ સંયોજન બી એનું અનુસૂત્ર આપેલું છે C9H8O2 આ છે સંયોજન બી મળે બરોબર। પછી જેની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા સંયોજન સી અહીંયા રહી ગયું છે એટલે આપણે લખી નાખીએ સંયોજન C9H9 તો આપણને શું મળશે સંયોજન C9H
H2O2 Br2 बराबर आया तुम्हारे सी रह गया था लखी नाखजो तो एक कार्बनिक संयोजन ए C9H10O3 ने गरम करवाती असंतृप्त कार्बोक्सिलिक एसिड बी C9H8O2 बने से जेनी Br2 साथे प्रक्रिया करवाती संयोजन सी अपने यहाँ व्यवस्थित करी ना के यहाँ रह गया था लखवानो संयोजन सी बराबर C9H8O2 Br2 बने से आ उपरांत संयोजन सी नो और बी नो ऑक्सीडेशन करवाती मोनोकार्बोक्सिलिक एसिड डी मळे छे પછી ડી નું નિશ્ચમ અલ્યુમિનિયમ વડે રિડક્શન કરતા બેન્ઝિલ આલ્કોહોલ મળે છે બરાબર આ છે સી મે સી શું કરવાનું છે સી નો કાઈ નથી કરવાનું હવે આપણે બી નું કરવાનું છે આપણે અહીંયા રફ કરીએ તદુપરાંત આ છે તદુપરાંત સંયોજન બી તદુપરાંત આ ઉપરાંત સંયોજન બી નું શું કરવાનું છે ઓક્સિડેશન એમાંથી શું બને છે મોનો કાર્બોક્સિલિક એસિડ मोनोकार्बोक्सिलिक एसिड संयोजन डी पछी डी नो डी नो शू करवानुं छे लिथियम अल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन करवाती शू बने छे बेंजील अथवा बेंजाइल अल्कोहोल अने घना बेंजील भी लखे छे घना बेंजाइल भी लखे छे बेंजाइल अल्कोहोल બરોબર સાબેન્ઝિલ અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ હવે આપણે સોલ્વ કરીએ તમે અગાઉ કીધું છે કે અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ ક્યારે બને જ્યારે જે સંયોજન હોય એક સક્રિય મિથેન હોય અને બીજા કાર્બન સાથે હાઇડ્રોક્સાઇડ સમૂહ હોય એનું ડિહાઇડ્રેશન થી અસંતૃપ્ત એસિડ બને તો પદાર્થ એમાં કાર્બન છે 9 એક તો કાર્બોક્સિલિક એસિડ છે શૃંખલામાં અને અહીંયા લખી શકો અથવા અહીંયા લખી શકો ત્રણ ઓક્સિજન હોય આ એસિડ કીધું છે એટલે કાર્બોક્સિલિક એસિડ હોય અને બીજા એ કીટોન અથવા હાઇડ્રોક્સી પર આગળ એમ કીધું છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ તો ઓ એ સમૂહ હાજર હોવો જોઈએ આમાં ઓ એચ આ ક્રિયાશીલ મેન છે એટલે 1 2 3 બરોબર તો આપણે ગણીએ 6 7 8 9 હા 9 આમાં 5 6 7 8 9 10 એટલે 3 ઓક્સિજન 2 વત્તા 1 3 આ બરોબર છે પદાર્થ એ એનું નામ શું થશે 2 હાઇડ્રોક્સી આ છે એ નામ થાય 2 હાઇડ્રોક્સી પછી આ છે 3 ફિનાઇલ
ना છે પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક નોઇક એસિડ. પછી આગળ શું કરવાનું છે, ગરમ ગરમ કરી એટલે કયા પ્રકારના પ્રક્રિયા થાય, ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન, ડિહાઇડ્રેશન માં શું દૂર થાય તો H2O, H2O તો ક્યાંથી, આમાંથી ન થાય કાર્બોક્સિલિક એસિડમાંથી, તો આ હાઇડ્રોક્સાઇડ આયન એના આમાંથી એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે તો બને અસંતૃપ્ત એસિડ, અસંતૃપ્ત એસિડ. તમારે વિસ્થાપન આ કાર્બન આયન ન લખવું હોય તો આ કાર્બન ઉપર પણ લખી શકીએ. આમાંથી બનશે સી એચ ડબલ બોન્ડ, સી એચ સીઓ એચ. આનું નામ છે ત્રિફિનાઇલ પ્રોપીનોઇક એસિડ, અથવા એને કહેવામાં આવે છે, આને કહેવામાં આવે છે સિનામિક એસિડ. સિનામિક જે તમે ફર્સ્ટ યર ઓર્ગેનિકમાં એક જ અલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ તમે કરી ચૂક્યા છો પ્રેક્ટિકલમાં, આ છે સિનામિક એસિડ. ને સિનામિક એસિડ યાદ ન રહે તો એને શું કહેવાય, ત્રિફિનાઇલ, ત્રિફિનાઇલ પ્રોપિયોનિક, પ્રોપિયોનિક પ્રોપિયોનિક એસિડ. બરોબર, તો આ છે સંયોજન બી. તો બી માં છે કાર્બન 9, 6, 7, 8, 9, હાઇડ્રોજન 8, 5, 6, 7, 8, બે ઓક્સિજન, બે ઓક્સિજન, આ બરોબર છે. આમાં દ્વિબંધ નથી એટલે સંતૃપ્ત એસિડ કહેવાય, આમાં દ્વિબંધ આવે છે એટલે એક પ્રકારના શું કહેવાય એને, અસંતૃપ્ત એસિડ, કાર્બોક્સિલિક એસિડ. પછી બ્રોમિનેશન, આ આલ્કિન સંયોજન છે, આલ્કિન સંયોજન કયા પ્રકારના પ્રક્રિયા આપે, યોગશીલ પ્રક્રિયા. તો અહીંયા શું થશે, યોગશીલ, યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા થાય તો આ પાઇ બંધ છે તૂટશે, એટલે આ ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે જોડાય, અહીંયા માઇનસ આવે અહીંયા પ્લસ આવે, તો એક બીઆર છે આ કાર્બન સાથે જોડાય, તો એક બીઆર છે આના સાથે જોડાય, એમાંથી બને ડાયબ્રોમો બંધ. સી એચ, સી એચ સીઓ એચ. ક્રિયાશીલ છે એટલે આને શું કહેવાય, 1, 2, 3 શું આવશે, 2, 3 આવશે, 2, 3 ડાયબ્રોમો ત્રિફિનાઇલ, ત્રિફિનાઇલ પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. તો આ છે કાર્બન 9, 6, 7, 8, 9. તો 6, 7, 8, 9 હાઇડ્રોજન 8, 5, 6, 7, 8.
બરાબર એટલે બે બ્રોમિન તો બરાબર છે પછી આગળ શું છે તદ ઉપરાંત સંયોજન બી આપણે નીચેની જગ્યા ઉપર લખીએ તો આ બી નું શું કરવાનું છે ઓક્સિડેશન 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 કરીએ તો જ્યાં મિથાઇલ છે અહીંયાથી બંધ તૂટશે અહીંયા ઓક્સિડેશન થાય તો આ કાર્બોક્સિલિક એસિડમાં થાય આ સીઓ ટુ એને એચ ટુ ઓ બનાવે એમાંથી બને સંયોજન આ તો સંયોજન આ સંયોજન સી છે સંયોજન સી એમાંથી શું બનશે સી ઓ ઓ એચ શું બને બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇક બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ બરોબર અથવા આપણે શું લખી શકીએ બેન્ઝીન વન કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ સંયોજન ડી સાથે સંયોજન ડી આમાં એક જ કાર્બોક્સિલિક એસિડ આવે તો એને શું કહેવામાં આવે છે મોનો કાર્બોક્સિલિક એસિડ હવે લિક આ છે ડી કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન અગાઉ તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં વડાવી ચૂકી છું કે આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે કાર્બોક્સિલિક એસિડને શુમાં રૂપાંતર કરે તો શુમાં કરે પ્રાથમિક અલ્કોહોલમાં તો શું થશે આ ઓઇલ દૂર થાય આ કાર્બન સાથે બે હાઇડ્રોજન ઓક્સિજન નું પ્રોટોનેશન થાય એટલે અહીંયા એક હાઇડ્રોજન એમાંથી બનશે ફિનાઇલ મિથેનોલ ફિનાઇલ મિથેનોલ અથવા ને કહેવામાં આવે છે ફિનાઇલ મિથેનોલ ફિનાઇલ મિથેનોલ અથવા નામ તમને ખબર છે ને શું કહેવાય બેન્ઝીલ અથવા મિથેનોલ લખવામાં સ્લિપ ઓફ ચોક થાય બરોબર એટલે એ આપણે જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે તો ભૂલ સુધારી લેવાનો એ તમને નામ પર ના આવડે છે આ છે બેન્ઝીન બેન્ઝીન અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ આલ્કોહોલ આ પ્રક્રિયામાં આપણે જોયા ડિહાઇડ્રેશન ડિહાઇડ્રેશન આમાં પછી બ્રોમિનેશન યોગશીલ પ્રક્રિયા પછી ઓક્સિડેશન અને પછી રિડક્શન હવે આપણે આને આ કાર્બોક્સિલિક એસિડ હોય તો એનું એસ્ટેરિફિકેશન કરવું હોય તો આનું એસ્ટેરિફિકેશન પણ થાય આવી રીતે તમારે દાખલો સોલ્વ કરવાનો છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ બીજા દાખલા સાથે મળશો ત્યાં સુધી આવજો